હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીલા કાંડાના ઢેબરા એટલે કે પુડલા બનાવીશું. આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એને રેડી કરવા પણ એટલા જ સરળ છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. લીલા કાંડાના ઢેબરા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા લીલા કાંડા લીધા છે અને એને આ રીતે કાપીને સાફ કરી લીધા અને ત્યારબાદ એને 2-3 પાણી વડે વોશ કરી લીધા છે. આદું લસણ અને લીલા મરચાંવાળો લીલો મસાલો, 1 ટેબલ સ્પૂન સુગર લીધી છે અને એ બિલકુલ ઓપ્શનલ છે, તમને પસંદ નહીં હોય તો તમે સ્કીપ કરી શકો છો. 1½ કપ બેસન, 1/2 કપ ઘઉંનો લોટ, 1/2 કપ ચોખાનો લોટ, 1/4 કપ જેટલો રવો લીધો છે, 1/2 કપ ફ્રેશ દહીં, ધાણા જીરું, લાલ મરચું, હળદર, હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે, સોડા બાઈ કાર્બ અને પુડલા બનાવવા માટે તેલ. હવે સૌથી પહેલાં લીલા કાંડાને કાપી લઈશું અને ત્યારબાદ એને ચીલી કટરમાં ક્રશ કરીશું. તો લીલા કાંડાને મેં અહીં આ રીતે કાપી લીધા છે, તો હવે એને ચીલી કટરમાં નાખીને ક્રશ કરીશું. ઢેબરામાં નાખવા માટે મેં અહીં આ રીતના મીડિયમ સાઇઝના 2 ટામેટાં લીધા છે, એને પણ કાપીને ચીલી કટરમાં ક્રશ કરી લઈશું. લીલા કાંડા અને ટામેટાં ક્રશ થઈ ગયા છે, તો હવે એક મોટો બાઉલ લઈશું. એમાં બેસન, ઘઉંનો લોટ, ચોખાનો લોટ અને સાથે રવો એડ કરીશું. સાથે એમાં 1/4 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું એડ કરીશું. 1½ ટીસ્પૂન લીલો મસાલો, સુગર, 2 ટીસ્પૂન જેટલું મીઠું, દહીં અને 1/4 ટીસ્પૂનથી 1/2 સોડા બાઈ કાર્બ એડ કરીશું. 1 મોટો સ્પૂન ઓઇલ એડ કરીને ક્રશ કરેલા લીલા કાંદા અને ટામેટાં એડ કરીશું. હવે 1/2 કપ જેટલું પાણી એડ કરીને બધું સારી રીતે મિક્સ કરીશું. હજી 1/2 કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરીશું. ઢેબરાના બેટરને સ્પૂનની મદદથી ફેંટીને સારી રીતે મિક્સ કરીશું. બેટર રેડી થઈ ગયું છે, તો એને 10 મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખીશું, એટલે એ સારી રીતે સેટ થઈ જાય. હવે 10-15 મિનિટ થઈ ગઈ છે, તો બેટરવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને બેટરને એકવાર સ્પૂનની મદદથી મિક્સ કરી લઈશું. ઢેબરા બનાવવા માટે બેટરની કન્સિસ્ટન્સી બિલકુલ આ પ્રમાણેની રાખવાની છે. ઢેબરા બનાવવા માટે ગેસ ઓન કરીને એક તવી ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું. તવી ગરમ થઈ ગઈ છે, તો હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ નાખીને ફેલાવી લઈશું. હવે એમાં 2 સ્પૂન જેટલું બેટર નાખીને સ્પેચ્યુલાની મદદથી આ રીતે રાઉન્ડ શેપમાં ફેલાવી લઈશું. ઢેબરું એક સાઈડથી શેકાઈ ગયું છે, તો એને બીજી બાજુ પલટાવી લઈશું. હવે એને ફરીથી પલટાવીને ઉપરથી 1 ટીસ્પૂન જેટલું ઓઇલ નાખીને ફેલાવી લઈશું અને બીજી બાજુ પલટાવીને બીજી સાઈડ પણ 1 ટીસ્પૂન જેટલું ઓઇલ નાખીને ફેલાવી દઈશું. ઢેબરાને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના શેકીને રેડી કરીશું. હવે આ ઢેબરું રેડી થઈ ગયું છે, તો એને તવીમાંથી કાઢી લઈશું અને આવી જ રીતે બીજું ઢેબરું બનાવીને રેડી કરીશું. હું હંમેશા આ રીતના થોડા પાતળા અને આ જ સાઈઝના ઢેબરા બનાવું છું. તમારી ફેમિલીમાં જેવા પસંદ કરતા હોય એવા તમારે રેડી કરવા. લીલા કાંડાના ઢેબરા રેડી થઈ ગયા છે, તો હવે એને સર્વ કરીશું. આ રીતે લીલા કાંડાના ઢેબરા રેડી કરીને સવારના નાસ્તામાં અથવા સાંજે હલકી ભૂખ લાગી હોય ત્યારે મનપસંદ ચટણી, ટોમેટો સોસ કે દહીં સાથે પણ સર્વ કરી શકાય, તેમજ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય. તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.